થાય તે કહેવત ફરી એક વખત સાબિત થઈ છે રાજકોટમાં રાજકોટના લવ ગાર્ડન પાસે મોટી સંખ્યામાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા ભોગ બનેલા સભ્યો એકઠા થયા હતા એકઠા થયેલા લોકોનું કહેવું હતું કે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ તેમની સાથે છેતરપિંડી કરી છે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા જેમના લગ્ન થવાના હોય તેમની પાસેથી રૂપિયા 25,000 લગ્ન ચાંદલા સ્વરૂપે લેવામાં આવતા હતા લગ્ન થઈ ગયા બાદ રૂપિયા 1,00,000નો ચેક આપવાની વાત પણ કરવામાં આવતી હતી 1,00,000નો ચેક આપ્યા બાદ તેમાંથી 12,500 પાછા આપવાનું પણ કહેવામાં આવતું હતું તો સાથે જ જ્યારે વ્યક્તિ ચેક લેવા આવે ત્યારે તેણે અન્ય એક સભ્ય સંસ્થાને ફરજિયાત આપવો પડશે તે પ્રકારનું પણ દબાણ કરવામાં આવતું હતું સંસ્થામાં કામ કરનારા કર્મચારીઓ પણ સંસ્થાના સ્થાપકોનો ભોગ બન્યા હોવાનું જણાવી રહ્યા છે તો ફાઉન્ડેશનના સંસ્થાપકો વિરુદ્ધ ધ્રોલ કોર્ટમાં ચેક બાઉન્સ અંગે પણ કેસ ચાલી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો જણાવી રહ્યા છે છેતરાયેલા લોકોનું કહેવું છે જેઓ જ્યારે સંસ્થાની ઓફિસ પર જતા ત્યારે તેમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા હતા જે ફોટોગ્રાફ્સથી હેપી કસ્ટમર કેટલા છે તેવું આભાસી ચિત્ર પણ ઊભું કરવામાં આવતું હતું તો બીજી તરફ લોકોને પણ એક લાલચ જાગી હતી કે તેમને 25,000નું રોકાણ કરતાં 1,00,000 રૂપિયા મળી જશે જેથી લોકો 4 ગણા રૂપિયા મેળવવાની લાલચમાં 25,000 રૂપિયામાં સભ્યપદ મેળવી લેતા હતા ગોહિલ સેજલ છે અમે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનમાં અમે છે ને મારા મેરેજ થયા એના 1 વર્ષ થઈ ગયું છે અને 1 વર્ષ એટલે 1.5 વર્ષ પહેલાં અમે છે ને 25,000 રૂપિયા ભર્યા હતા ત્યારે એ લોકોએ એવી રીતના કીધું હતું કે 25,000 રૂપિયા તમે ભરો ને એટલે તમારા મેરેજ થાય ને તેના 6 મહિના કે 1 વર્ષ પર તમને છે ને 1,00,000 રૂપિયાનો તમને ચેક આપશું અમે એટલે પછી અમે 25,000 રૂપિયા ત્યાં ભર્યા અને પછી અમારો અમારા મેરેજ થઈ ગયા પછી અમે 3-4 મહિના પછી ફોન આવ્યો એટલે અમે જૂનાગઢ બ્રાન્ચે અમે ચેક લેવા માટે ગયા તો ત્યાં એવી રીતના કીધું કે પહેલાં તમારે છે ને એક નોમિની આપવું પડશે કે જે પાછા 25,000 ભરે તો તમને ચેક મળશે તો તમને નગર તમને ચેક મળશે નહીં એટલે પછી અમે એક જણાનું ફોર્મ ભરાવડાવ્યું એ લોકોએ 25,000 ભર્યા પછી અમે ચેક લેવા ગયા તો એ લોકો એવી રીતના કીધું કે સંસ્થાના દાન સ્વરૂપે તમારે 12,800 રૂપિયા અમારા ચેકમાંથી કાપ્યા એ લોકોએ અને પછી 12,800 રૂપિયા કાપીને અમને ચેક આપ્યો અને 3 મહિના પછીનો ચેકની તારીખ આપી 3 મહિના પછી અમે ચેક જમા કરાવ્યો તો અમારો ચેક બાઉન્સ ગયો છે અને અત્યારે અમે જે ફોન કરીને કહી છીએ કે ભાઈ અમારો ચેક બાઉન્સ થયો છે તેમાં ચેકની તારીખ પણ પૂરી થઈ ગઈ છે તો અત્યારે લોકો બીજો ચેક પણ નથી આપતા કે અમને કોઈ રીતે જવાબ પણ નથી આપતા અરે રાજકોટમાં જીગ્ના મેડમ કે છે એ પ્રમાણે 600-700 લોકો ભોગ બન્યા છે આનો અમારી માંગ એટલી છે કે કાંઈ 1,00,000 રૂપિયા ન આપો તો પણ અમે જે મુદત 25,000 ભર્યા છે એ તો તમે અમને આપો કારણ કે અમે બીજા લોકોને ફોર્મ ભરાયા છે અમારે એ લોકો અમને એમ કહે છે કે અમે તમારા થકી તો અમે ફોર્મ ભર્યું છે તો અમે એ લોકોને શું જવાબ આપીએ આ મેટર અમે છાપામાં આવ્યું હતું કે આ લોકો આવી રીતના કર્યું છે તો અમે એ લોકોને ફોન કર્યો કે આવી રીતના આવ્યું છે તો શું છે આનું તો એ લોકો એમ કીધું કે મેડમ એ કાંઈ નથી એ લોકો તો ખાલી આપણી સંસ્થાને બદનામ કરવા માટે ને એવી રીતના અમને કીધું એમાં આપણને તો ખબર નથી સર અમે ખાલી જીગ્ના મેડમને એકને જ ઓળખીએ છીએ કેવી રીતે તમને જાણ કેવી રીતે પૈસા ભરવા માટે અમારે એક રિલેટિવ છે ને એના થ્રુ અમને જાણ થઈ હતી મારું નામ જીગ્નાસા પટેલ તમારે એક ફોટો થયો છે તમે કામગીરી કરતા હતા શું હતું મારું નામ જીજ્ઞાસા પટેલ છે હું આ રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનની રાજકોટ બ્રાન્ચ ઓફિસમાં હું જોબ કરતી હતી આ મેઇન ઓફિસ આની જૂનાગઢ છે હેડ ઓફિસ આના ચેરમેન હરેશભાઈ ડોબરિયા છે અને પહેલાં એ લોકો લગ્ન સહાય યોજના ચલાવતા કે જે દીકરા દીકરીઓના મેરેજ થતા હોય ને 1-1,00,000 રૂપિયાની સહાય આપવામાં આવતી તો આમાં તમારે ફોર્મ ભરવું તો પહેલાં 25,000 રૂપિયા બધા પાસેથી ઉઘરાવવામાં આવતા હતા અને એને સમય મર્યાદા હતી ને એ લોકોને જે ડોક્યુમેન્ટ્સ કીધા હોય ને એ આપવાના હતા એ લોકોના રૂલ્સ હતા પણ 1 વર્ષ થઈ ગયું જેમને બધા રૂલ્સે એના ફોલો કર્યા છે એના બધા ડોક્યુમેન્ટ્સે આપી દીધા છે છતાં લોકોના તન 4-4 વાર ચેક રિટર્ન કરવામાં આવ્યા છે અને કોઈ એને જવાબ આપવામાં આવતો નથી અને ચેક રિટર્નની ફરિયાદ કોઈ કરવાનું કહે છે ને તો છતાંય એમ કહે છે કે જે ચેક રિટર્નની ફરિયાદ કરશે ને એને તો સાવ 1 રૂપિયો પણ નહીં મળે અહીંયા રાજકોટ અંદાજે મારા ખ્યાલ મુજબ 602 જણાના કુલ ફોર્મ ભરેલા છે પણ આખા ગુજરાતભરમાં એ એમ કહે છે કે મારી પાસે 5,000 મેમ્બર્સ ઓલરેડી પૂરા થઈ ગયેલા છે તો કેટલા હોય તો હવે સંસ્થા પાસેથી જવાબ માગજો નહીં રાજકોટમાં પહેલી જ બ્રાન્ચ એને ખોલી હતી ને પહેલી જ બ્રાન્ચ હું સંભાળતી હતી હા જામનગર હતી પહેલાં બ્રાન્ચ રાજકોટ હતી જૂનાગઢ તો અત્યારે છે જ સર સુરત હતી સાણંદ હતી આણંદ હતી અને ગાંધીનગર હતી હું એ જ થાકી ગઈ છું બધાને જવાબ આપી આપીને 600 જણા મને ફોન કરે છે અને અમુક કોલ તો એવા આવે છે કે ડાયરેક્ટ ગાંધીનગર સચિવાલયમાંથી ને મને કોલ કરાવવામાં આવે છે અગાઉમાં જે વિસ્તાર જે રાજ્યોમાં બ્રાન્ચ હતી સિટીમાં તો એમાં પણ ફ્રોડ થયો છે
હા ઘણા લોકો આરે ફ્રોડ થયો છે. હું તો અત્યારે મારા જેટલા ભરેલા છે ને એની ફરિયાદ લઈને હજુ સામે આવી છું. હવે શું આગામી પગલાં શું લેશું? હવે આગામી BS9 TV ન્યૂઝ સાથે પ્રવીણ મીર સાથે સંજય ભોજાણી રાજકોટ.